चलो विद्यार्थी मित्रों, आज आपणे छे ने एक नानकडी थियरी भणवानी छे। लास्ट लेक्चर मां आपणे आ थियरी भण्या हता, विभाजन सूत्र। ए ना यम आपेला होय, बी ना यम आपेला होय, विभाजनो गुणोत्तर के आपेलो होय, पी ना यम मळे, आ चार मांथी त्रण आपेलो होय, चोथू मळे, पेलू बीजू चोथू आय कोई त्रीजू मळे, पेलो त्रीजु अने चौथो आए कोई बीजु मरे। हाँ, बीजु त्रीजु चौथो आए कोई तो पेलु मरे। ए ना याम, बी ना याम, विभाजन नो गुणोत्तर के, तो तमने पी बिंदु, विभाजन करतु बिंदु पी एना याम मरे। आउ लास्ट सीखी गया, के एक्स टू प्लस एक्स वन छेदमा के प्लस वन, के वाई टू प्लस वाई वन छेदमा के प्लस वन, आपने याद छे। हाँ, पची के ने स्थाने एम ना छेदमा एन होय, तो आ थोड़ुं व्यापक स्वरूप, आ मेन छे, आ सरल स्वरूप छे। एम एक्स टू प्लस एन एक्स वन छेदमा एम प्लस एन, एम वाई टू प्लस एन वाई वन छेदमा एम प्लस एन। लास्ट लेक्चर में आपणे आनो एक दाखलो पण जोयो हतो, अत्यारे थोड़ुंक रिविजन करीए। અહીં છે બી છે, અહીંયા બિંદુ પી હોય તો પી એ રેખાખંડ એબી નું એ તરફથી એપી ના છેદમાં પીબી, જો હા એપી ના છેદમાં પીબી, એપી છેદમાં પીબી, સમજાયું હતું લાસ્ટ લેક્ચરમાં, એપી છેદમાં પીબી। ધારો કે આ અંતર એક છે, આ ચાર છે, તો એક જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે એમ કહેવાય। હા, એક જેમ ચાર એટલે વિભાજન નો ગુણોત્તર કે જેમ એક હતો, ઈ હકીકતમાં આ છે, કે જેમ એક એટલે કે ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર એટલે એમ ના છેદમાં એન। હા, આ સૂત્ર આવડે છે આપણને। હા, એક્સ ટુ એટલે આ સામેના, એક્સ વન એટલે પોતાના, વાય ટુ એટલે અહીંના, વાય વન એટલે પોતાના। હવે આપણે છે ને એક નાનકડી આમાં નામાં થિયરી છે, બહુ સરળ છે, કે મધ્ય બિંદુ એમ છે, કોણ છે દીકરાઓ, મધ્ય બિંદુ એમ, એમ આજ મારે તમને સમજાવવાનું છે। તો એક્ઝેક્ટ અહીંયા મધ્ય બિંદુ હોય દીકરાઓ, તો એમ એ એબી નું એ તરફથી એ એમ છેદમાં બી એમ, હમણાં કેમ આપણે લખતા હતા એપી છેદમાં પીબી, લખ્યું હતું ને એપી છેદમાં પીબી, એમ આપણે શું લખી શકીએ, એ એમ છેદમાં બી એમ। હવે મારી વાત સાંભળો બાળકો, એ એમ અને બી એમ સરખા છે, મધ્ય બિંદુનો મીનિંગ શું, બંને બાજુ સરખું અંતર હોય, આ ભાગ અને આ ભાગ સરખો છે, એટલે આ અને આ સરખા છે, એટલે ધારો કે આ પાંચ તો આ પાંચ, દસ તો દસ, બે તો બે, એટલે અહીંયા છેદ ઉડી જાય, એટલે એક જેમ એક આવે, ભલે ને પાંચ અને પાંચ આવે, આમ પાંચ પાંચ એટલે ઉડી જાય તો શું થાય, આ કદાચ ત્રણ હોય તો ઉડી જાય તો શું થાય, એકના છેદમાં એક, એટલે એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે એવું કહેવાય, એક જેમ એક। હા, એક જેમ એક એટલે અહીંયા તમારે એકડો મૂકવાનો, અહીંયા એકડો મૂકવાનો, સમજો, તેથી એમ ના એમ શું થશે, હા વહેલું દીકરો, એમ એક્સ ટુ એન એક્સ વન, એમ વાય ટુ એન વાય વન, મારા વાલાવ, હવે આપણે અહીંયા એકડો, અહીંયા એકડો, એકડો હોય એ પછી લખવાની જરૂર નથી, એટલે શું થાય, એક્સ વન એક્સ ટુ એકડો વત્તા એકડો એટલે બી, એવી જ રીતે અહીંયા વાય વન વત્તા વાય ટુ છેદમાં એકડો વત્તા એકડો એટલે બે, અહીંયા એક આ સૂત્ર છે। મધ્ય બિંદુ ના યામ કેમ મળે, તો કે બે ના એક્સ નો સરવાળો ભાંગ્યા બે, બે ના એક્સ નો સરવાળો બંને ના વાય નો સરવાળો છેદમાં બે, લ્યો આ મધ્ય બિંદુ ના યામ, હા આના અને આના, ધારો કે અહીંયા ટુ ફોર હોય, અહીંયા સિક્સ એટ હોય, ધારો કે તો આ બે અને આ છ, છ ને બે આઠ, આઠ ના અડધા ચાર, એમાં એક્સ યામ ચાર થાય, એક્સ યામ કેટલો થશે ચાર,
वाई एन चार ने आठ बार बार ना छेद में बे एटले छ आ एनो मध्य बिंदु मळी गयो मध्य बिंदु ना यहाँ मळ्या फोर सिक्स केम मळे तो के बे ना एक्स नो सरवाळो छेद में बे भागा बे बे ना वाई नो सरवाळो भागा बे टूक में एक्स वन वत्ता एक्स टू छेद में बे वाई वन वत्ता वाई टू छेद में बे आठ अहींथी ज आवे छे आ वधारानो छे आ बहु जरूरी छे હવે આપણે જે દાખલો ભણીએ છીએ ને એ મહત્વનો છે કોઈ પણ વસ્તુ જે સમજાવેલી છે ને એ ખોટી છે જ નહીં તમારે યાદ જ રાખવાનું છે તમને કે એક્સ્ટ્રા વધારાનું સમજાવ્યું છે એવું નથી જરૂરી છે એ બધું અત્યારે હું અહીંયા જે સમજાવતો હતો ને એ હમણાં આ દાખલો ભણવા જરૂર છે જ શું છે દીકરાઓ જો શું કહ્યું કે એ બી ના ત્રિભાગ કરતા બિંદુ હવે મજા આવી આ એ બી त्रिभाग करता बिंदु એટલે ત્રણ પટકા કરવાના એટલે હકીકતમાં બે વાર આપણે પર્વત આપવાની ખીડી દીધી બે વાર એક વાર અહીંયા થઈ ગયા 1 2 3 આ એ નિયમ છે મિત્રો જેટલા ભાગ કરવાને તમને એમ કે આના મારે બે ભાગ કરવા છે તો વચ્ચે એક વાર પર્વત આપવી પડે વચ્ચે એટલે એક અને બે ભાગ ત્રણ ભાગ કરવા હોય તો આવી રીતે કેટલી વખત એક વાર અહીંયા કરવા દાખવાની એક વાર અહીંયા આપવાની થઈ ગયા ત્રણ ભાગ હા ચાર ભાગ કરવા હોય તો ત્રણ વખત કરવા દાખવાની એક વાર અહીંયા આપવાની પછી અહીંયા અને અહીંયા એટલે 1 2 3 4 એમ ચાર ભાગ થઈ ગયા તો ત્રિભાગ જોજો બિંદુ અને નામ આપી દે બિંદુ એ 4 - 1 તથા બી -2 - 3 ના ત્રિભાગ કરતા બિંદુઓ P અને Q છે P અને Q એટલે આને આપણે નામ આપી દીધું P આને નામ આપ્યું Q દેખાય છે ત્રણ ભાગ 1 2 અને 3 ત્રણેય ભાગ પાછા સરખા હોય ત્રિભાગ એટલે બધાય ભાગ પાછા સરખા ધારો કે આખું માપ 6 હોય 6 તો 2 2 અને 2 એવી રીતે છે આખું માપ 9 હોય 3 3 3 એવી રીતે છે આખું માપ 30 હોય 10 10 10 એવી રીતે છે ક્લિયર સમજાય છે કે હા સર તો આપણે એ લખીએ અહી P એ રેખાખંડ AB નું એ તરફથી જો આ બહુ મહત્વનું છે AP ના છેદમાં PB એટલે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આ મહત્વનું છે અને QA AB નું એ તરફથી 1Q/QB એટલે 2/1 વિભાજન કરે છે લ્યો આ પેલા માટે 1/2 છે એટલે આ સૂત્ર વાપરશું 1 અને 2 મૂકશું રેડી આના માટે આ સૂત્ર વાપરી શકાય પણ અહીંયા 2/1 છે આ 2/1 શા માટે એમાં 1Q એટલે 1 અને 1 એમ બે ભાગ આવે છે અને QB એટલે 1 ભાગ આવે છે હા AP એટલે એટલો એ એક જ ભાગ આવે PB એટલે બે ભાગ આવ્યો આ ને આ એમ છે આ એમ નો નથી લખ્યું મન પડે મો હા ખબર પડી ગઈ યાદ આવી ગઈ કે હા બસ તઈ હવે આ સૂત્ર વાપરવા હોય તો વાપરી શકાય ક્લિયર આનો સ્ક્રીનશોટ લઈ લેજો હો દીકરો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો લઈ લીધો એટલે આ તમારે આ લખવાનું છે હાલો હવે અહીંયા સીધે સીધું P ના એમ mx2 nx1 m plus n my2 ny1 m plus n તમારે અહીંયા p ના યામ લખવાના અહીંયા હું q ના યામ લખીશ તમારી બુકમાં નહીં સમાય તો આ છે યાની નીચે લખવાનું છે હો આ બોર્ડા માડો હોય છે તમારે ઊભા પેજ હોય એટલે એ પ્રમાણે સેટિંગ કરી લેવાનું છે દીકરાઓ સમજાય છે મારી વાત કે નહીં હવે એમ એમ
એ મતલબ કોણ? આની વાત છો એકડો. આ તમને મેં ગઈકાલે સમજાવ્યું હતું કે લાવું માળખું તૈયાર કરી લેવાનું, યાદ આવે છે બાળક? એમ એટલે એકડો, એન એટલે બેકડો. હા, પછી અહીંયા એક્સ ટુ, એક્સ ટુ એટલે સામેના, સામેના એટલે આ બીના યામ, એમાં એક્સ યામ, એનો માઇનસ બે. પછી પોતાના, પોતાના એટલે ચાર. હવે અહીંયા સામેનો વાય યામ લખવાનો, બી બિંદુનો વાય યામ. બી બિંદુનો વાય યામ કોણ છે? માઇનસ ત્રણ. પોતાના કોણ છે? માઇનસ ત્રણ. સાદુરૂપ આપો, માઇનસ બે વત્તા છ, માઇનસ ત્રણ માઇનસ બે. હાલો, આનું સાદું રૂપ શું થયું દીકરા? ચાર માંથી બે જાય એટલે ચાર, સોરી સોરી, છ માંથી બે જાય એટલે ચાર વધે, ચાર ના છેદમાં બે એટલે બે. અહીંયા તો કે માઇનસ ફાઈવ બાય ટુ. આ કોના યામ મેળા? પી ના યામ. લ્યો, પી બિંદુના યામ મળી ગયા. હવે આવી જ રીતે ક્યુ ના યામ, આની મારે હવે જરૂર નથી. બીજી એક વાત કહી દઉં, હવે સાંભળો. અહીંયા તમે બીજી રીતે પણ દાખલો આયા કરી લ્યો તમે, પછી આના યામ માટે આ આ સૂત્ર વાપરવાને બદલે તમે આ પણ વાપરી શકો. શું કરવા? હવે ક્યુ છે ને યાનું મધ્ય બિંદુ થઈ ગયું. હા, પી ના યામ કોણ છે? ટુ માઇનસ ફાઈવ બાય ટુ. આના યામ છે માઇનસ ટુ માઇનસ થ્રી. આ હવે આનું મધ્ય બિંદુ કહેવાય, પી નું મધ્ય, પી બી નું મધ્ય બિંદુ ક્યુ કહેવાય. તો આ સૂત્ર વાપરો ને તોય ચાલે. હવે હું બોલું એ સમજાય છે? અને તમે દીઠેલા માર્ગે ચાલો એટલે કે આ રસ્તે ચાલો તો પણ જવાબ આવે. તમને એમ થાય મારે આ વાપરવું છે સૂત્ર, તો તમારે શું બોલવું પડે? ક્યુ બિંદુ એ પી બી નું મધ્ય બિંદુ છે, તો આ પ્રમાણે ચાલવાનું. ચાલે, હો જવાબ આવે સાચો જો તમે ભૂલ ન કરો તો. હવે હું અહીંયા ઓલું કે વાળું સૂત્ર વાપરી દઉં છું, કે એક્સ ટુ પ્લસ એક્સ વન શા માટે કે વાળું સૂત્ર વાપર્યું દીકરાઓ? શા માટે? બે જે મેચ છે એટલે ટુ એક્સ ટુ, ટુ વાય ટુ. એક્સ ટુ એટલે સામેના, પોઈતાના ચાર, સામેના માઇનસ ત્રણ, પોતાના માઇનસ એક. જો આમાં ધ્યાન દેજો, માઇનસ ચાર પ્લસ ચાર, માઇનસ છ માઇનસ એક, એટલે જીરો ના છેદમાં ત્રણ એટલે જીરો, માઇનસ સેવન બાય થ્રી. આ શું મળ્યું? ક્યુ ના યામ. લ્યો, આ સાદું રૂપ આવડવું જોઈએ દીકરાઓ. એ સાદું રૂપમાં તમે ક્યાંક ક્યાંક નાની નાની ભૂલો કરી જાઓ છો, એટલે આ દાખલામાં પ્રશ્ન ઉભો થાય છે. આમ પૂરું થઈ ગયું દીકરાઓ. રેખાખંડ એ બી ના ત્રિભાગ કરતા બિંદુ પી ટુ માઇનસ ફાઈવ બાય ટુ. અહીંયા આપણે નાનકડી ભૂલ કરી ગયા ને, અહીંયા અહીંયા એક વત્તા બે એટલે ત્રણ થાય. અહીંયા અહીંયા એમ એટલે એકડો, અહીંયા તગડો, જો અહીંયા ધ્યાન દેજો તગડો. હા, એટલે શું થયું દીકરાઓ? ચાર ના છેદમાં ત્રણ, માઇનસ પાંચ ના છેદમાં ત્રણ. જો આ ધ્યાન દેજો, હા હા, એમ અહીંયા વાંધો નથી, પણ અહીંયા આ ખોટું છે સાચું છે? ફોર બાય થ્રી, માઇનસ ફાઈવ બાય થ્રી. ક્લિયર? હવે અહીંયા ત્રણ એટલે અહીંયા શું થયું? માઇનસ ટુ અને ફોર ચાર, એટલે માઇનસ ચાર પ્લસ ચાર જીરો છેદમાં રહે, તથા ક્યુ જીરો માઇનસ સેવન બાય થ્રી. અહીંયા ખાસ આપણી નાનકડી ભૂલ કઈ રહી ગઈ હતી દીકરાઓ? વન પ્લસ ટુ, ભૂલથી ટુ લખાઈ ગયા, છે કેટલા? ત્રણ. એટલે આ ધ્યાન દેજો, છ
माइनस बे एटले चार, चार ना छेद में त्रण, माइनस पांच ना छेद में त्रण। क्लियर? चलो स्क्रीनशॉट लई लो।